નીચેની આકૃતિમાં ચતુષ્કોણ એબીસીડી અને ત્રિકોણ ઈ નો સમાવેશ થાય છે અહીં આ ચતુષ્કોણ એબીસીડી છે અને આ ત્રિકોણ છે તેઓએ કયા ખૂણાનું માપ છે છે તે પણ આપ્યું તેઓએ તે ખૂણા દર્શાવ્યા છે તેમજ કયા ખૂણાનું માપ એકત્રીસ અંશ થાય છે તે પણ અહીં બતાવવામાં આવ્યું છે હવે કઈ સમાનતા સાચી હોવી જોઈએ તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો સૌથી પહેલો વિકલ્પ જોઈએ ખૂણો એડીસી નું ટેન્જન્ટ તેને અહીં લખીએ ખૂણા એડીસી નું ટેન્જન્ટ તો ખૂણો એડીસી અહીં છે અહીં આ ખૂણો એડીસી થશે ટેન્જન્ટ ની વ્યાખ્યા યાદ કરી લઈએ સાસા ક કોપા ક ટેસા પા સાઈન એટલે સામેની બાજુના છેદમાં કર્ણ કોસાઈન એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ અને ટેન્જન્ટ એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ તો હવે અહીં આ ખૂણો એડીસી ની સામેની બાજુ કઈ થાય આપણે અહીં આ કાટકોણ ત્રિકોણ સાથે કામ કરી રહ્યા છીએ હું તેને છાયાંકિત કરી રહી છું તો હવે અહીં આ ખૂણો એડીસી ની સામેની બાજુ કઈ થશે તેની સામેની બાજુ આ થશે તમે તેને એસી અથવા સી એ કહી શકો એસી અને હવે આ ખૂણાની પાસેની બાજુ કઈ થાય આ ખૂણાની પાસેની બાજુ આ થશે જેને આપણે ડીસી અથવા સી ડી કહી શકીએ હવે આ સીડી બાજુ એ પાસેની બાજુ છે આ પાસેની બાજુ નથી એવું આપણે કઈ રીતે જાણી શકીએ કારણ કે અહીં આ ડીએ તે કર્ણ નથી કર્ણ એટલે કાટ ખૂણાની સામેની બાજુ જો આપણે આ ખૂણો લઈએ તો અહીં આ પાસેની બાજુ થશે આ સામેની બાજુ થાય અને આ ડીએ કર્ણ થાય અને ટેન્જન્ટ બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે કે એસી ના છેદમાં ડીસી એસી ના છેદમાં ડીસી પરંતુ તેઓએ આપણને અહીં એસી ના છેદમાં ઈ આપ્યું છે તો આ ઈ ક્યાંથી આવ્યું ઈ એ આ ત્રિકોણની કોઈ બાજુ નથી તે આ ચતુષ્કોણનો પણ ભાગ નથી ઈ ને તમે આ ત્રિકોણની બાજુમાં જોઈ શકો ઈ એફ અહીં છે આ ઈ એ ત્રિકોણની બાજુ છે આ આકૃતિ આના કરતા જુદી છે આ બંને આકૃતિ માપક્રમ પ્રમાણે દોરવામાં આવી શકે નહીં તે પણ આપણે જાણતા નથી માટે અહીં આ ખૂણાનો ટેન્જન્ટ આ બાજુ સાથે સંબંધિત હોય એવું લાગતું નથી આપણને આ બાજુની લંબાઈ આપવામાં આવી નથી તે લંબાઈ કોઈ પણ હોઈ શકે તેથી આ સાચું હોય એવું લાગતું નથી જો તેને સાચું બનાવવું હોય તો આપણે આ ત્રિકોણની જ કોઈક બાજુ લેવી પડે અથવા આ કોઈક રીતે આ ત્રિકોણ સાથે સંબંધિત કરવી પડે જો આપણે કોઈક રીતે એવું સાબિત કરી લઈએ કે અહીં આ આ આ બરાબર થાય છે તો આપણે લખી શકીએ પરંતુ તદ્દન જુદી આકૃતિ છે અહીં આ ત્રિકોણ આ ત્રિકોણ ને સમરૂપ હોય એવું લાગે છે પરંતુ આપણે તેની લંબાઈ વિશે કઈ જાણતા નથી સમરૂપ ત્રિકોણ ના ખૂણાઓ એક સમાન હોય છે અને તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ સમાન હોય છે પરંતુ આપણને આ બાજુઓની લંબાઈ આપવામાં આવી નથી તેથી અહીં આ બાજુ કોઈક રીતે આ બાજુ સાથે એકરૂપ છે એવું આપણે કહી શકીએ નહીં હવે આપણે આ બીજા વિકલ્પ વિશે વિચારીએ ખૂણા સીબી નો સાઈન ખૂણા સીબી નો સાઈન તો ખૂણો સીબી એ આ ખૂણો થશે અને સાઈન એટલે સામેની બાજુના છેદમાં કર્ણ હવે હું અહીં આ ત્રિકોણ સાથે કામ કરી રહી છું આપણે આ કાટકોણ ત્રિકોણની વાત કરી રહ્યા છીએ પરિણામે ખૂણાની સામેની બાજુ આ થશે તે બાજુ સી એ અથવા એસી છે માટે આના બરાબર એસી અને હવે કર્ણ શું થાય તો હવે અહીં કર્ણ બીસી થશે કર્ણ એ બીસી થાય કાટખૂણાની સામે આવેલી બાજુને આપણે કર્ણ કહીએ છીએ તેથી આ આકૃતિમાં કર્ણ બીસી છે આમ સાઈન બરાબર ના છેદમાં બીસી સામેની બાજુના છેદમાં કર્ણ તેઓએ વિકલ્પમાં શું આપ્યું છે તેઓએ વિકલ્પમાં છેદમાં આપ્યું છે છે હવે બરાબર બરાબર શું આ આકૃતિ છે ડીસી બરાબર એસી થાય એવા કોઈ પણ પુરાવા આપણને આકૃતિમાં આપ્યા નથી માટે અહી આ વિકલ્પ પણ ખોટો છે આપણો જવાબ એક પણ નહીં થશે આ બંનેમાંથી એક પણ સાચું નથી